सर्व शिक्षा अभियान अंतर्गत केन्द्रनो राज्य सरकार ने अन्याय राज्यना फंडनी मांगणी सामे ओछा फंडनी फाळवणी करवामां आवी छे। वर्ष 2021-22 मां 1,18,061 लाखनी मांग करवामां आवी हती। केन्द्र सरकारे 87,809.52 लाख ज फंड फाळव्यो छे, त्यारे वर्ष 2022-23 मां कुल 1,25,701.50 लाखनी मांगणी करवामां आवी हती, त्यारे केन्द्र सरकारे 77,526.82 लाख फंडनी फाळवणी करी छे। कश्यप अमारी साथे जोड़ेला छे। कश्यप, जे प्रमाणे आंकड़ाओ सामे आवी रह्या छे, सर्व शिक्षा अभियान अंतर्गत केन्द्र द्वारा राज्य सरकार ने अन्याय थई रह्यो होय तेवुं लागी रह्युं छे, शुं माहिती? राज्य सरकारना नेताओं के भाजपना नेताओं अनेक वक्त कही चूक्या है कि मोसाळ में जमण ने मां पीरसनारी, परंतु स्थिति बिल्कुल उल्टी है। सर्व शिक्षा अभियान अंतर्गत राज्य सरकार द्वारा जे फंडनी मांगणी केन्द्र सरकार पासे करवामां आवी हती ने तेमां केन्द्र सरकारे खूब ओछा नाणा फाळव्या होवानी नो स्वीकार जे छे ते राज्य सरकार द्वारा आजे गृहमां करवामां आव्यो छे। तेनी वात करीए तो वर्ष 2021-22 में 1,18,061 लाखनी मांगणी छे ते राज्य सरकार द्वारा करवामां आवी हती, जेनी सामे 87,809 लाखनी ज फाळवणी छे ते केन्द्र द्वारा करवामां आवी छे। तो एज रीते 1,25,701 लाखनी मांगणी जे छे ते छेल्ला वर्षमां राज्य सरकार द्वारा करवामां आवी छे, परंतु तेनी सामे मात्र 77,526 लाखनी ज फाळवणी जे छे ते केन्द्र सरकार द्वारा करवामां आवी छे। एक तरफ शिक्षण उपर सरकार जोर आपी रही छे, बीजी तरफ आज रीते केन्द्र तरफथी फंड जे छे ते खूब ओछू आपवामां आवी रह्यो होवानो स्वीकार जे छे ते राज्य सरकार द्वारा करवामां आव्यो छे। બકુ કશ્યપ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। ત્યારે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। વિધાનસભા ગૃહમાં હોબાળો મચ્યો છે। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા ગૃહની અંદર હોબાળો કરવામાં આવ્યો છે। વિધાનસભા ગૃહમાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા। કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની અંદર હોબાળો મચાવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। પીએસઆઈ ભરતી ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। વિધાનસભા ગૃહની અંદર બેનર્સ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો। હિરેન રાવલ આ વિશે વિગતો જણાવી રહ્યા છે। હિરેન, વિધાનસભા ગૃહની જ્યાં કાર્યવાહી ચાલી રહી છે તેમાં હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા છે, કોણે મચાવ્યો છે આ હોબાળો? અત્યારે હાલ વિધાનસભા ગૃહમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર વતીથી જવાબ આપી રહ્યા છે। પીએસઆઈ ભરતી કાંડને લઈ અને કોંગ્રેસે મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો હતો। કોંગ્રેસે હોબાળો કર્યો હતો કે સરકાર આ અંગે જવાબ આપે, જેના જવાબમાં ખુદ મુખ્યમંત્રી અને ગૃહના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલ અત્યારે જવાબ આપી રહ્યા છે કે આપણે બધાએ પેપર લીકને લઈ અને કાયદો બનાવ્યો છે, એની અંદર કામ કર્યું છે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। જ્યારે જે જરૂરિયાત ઉભી થઈ છે એ પ્રકારે સરકારે કાર્યવાહી કરી છે, એ પ્રકારની વાત મુખ્યમંત્રી અત્યારે હાલ વિધાનસભા ગૃહમાં મૂકી રહ્યા છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી બદલ। તો વિધાનસભા ગૃહમાં જર્જરિત ઓરડાના આંકડા રજૂ કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લાની શાળાઓમાં 221 જર્જરિત ઓરડાઓ છે। 25 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ઓરડા જર્જરિત છે। 45 માધ્યમિક શાળાઓમાં ઓરડા જર્જરિત જોવા મળ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાની શાળાઓમાં 212 જર્જરિત ઓરડાઓ આવેલા છે। 70 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ઓરડા જર્જરિત છે, ત્યારે 62 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ઓરડા જર્જરિત છે। ધારાસભ્ય ચેતર વસાવાએ ગૃહમાં પ્રશ્ન કર્યો હતો। સાથે જોડાયેલા છે કશ્યપ, આપની પાસેથી જાણવા માંગે છું વિધાનસભા ગૃહની અંદર જર્જરિત શાળાઓના જર્જરિત ઓરડાઓ વિશે પણ માહિતી આપવામાં આવી છે, શું છે આ માહિતી? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આ અંગે સવાલ પૂછ્યો હતો ને જેમાં સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે કે નર્મદા અને ભરૂચ જિલ્લાની જે કેટલીક શાળાઓ છે એમાં ઓરડા જર્જરિત છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો 221 ઓરડાઓ છે જે જર્જરિત છે, જ્યારે નર્મદામાં 212 જર્જરિત ઓરડા હોવાનો સ્વીકાર જે છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે।
भरूचनी 25 ग्रांटेड माध्यमिक शालाओ है जेमा आ जर्जरित ओरडा होवानुं सामे आव्युं छे, ज्यारे 45 माध्यमिक शालाओ है जेमा जर्जरित ओरडा है। आ 45 माध्यमिक एटले के सरकारी जे शालाओ है तेमा आ ओरडा है ते जर्जरित है, ज्यारे नर्मदा जिल्लामां 70 ग्रांटेड माध्यमिक शालाओ है जेमा ओरडा जर्जरित है, तो 62 जेटली माध्यमिक शालाओ है तेमा ओरडा जर्जरित होवानो सरकार द्वारा लेखितमां जवाब जे छे ते चैतर વસાવાને આપ્યો છે। જી બિલકુલ કશ્યપ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી આગળ પણ માહિતી મેળવતા રહીશું। વિદ્યાર્થીઓને પત્ર લખવા પાછળ 70.44 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના પાઠવવા માટે પત્રો લખવામાં આવ્યા છે। માર્ચ 2022માં મુખ્યમંત્રીએ 15 લાખ વિદ્યાર્થીઓને પત્ર લખ્યા છે। શિક્ષણમંત્રીએ પણ 15 લાખ વિદ્યાર્થીઓને પત્ર લખ્યા। મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ અલગ અલગ પત્રો લખી શુભકામના પાઠવી। કશ્યપ જોડાયેલા છે અમારી સાથે, વિગતો આપી રહ્યા છે। કશ્યપ, જે પ્રમાણે જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ છે તેમને જે પત્ર લખવામાં આવ્યા છે શુભકામનાઓ માટે થઈને, તેના વિશે શું માહિતી? બિલકુલ, ઇમરાન ખેડાવાલા છે તેમના દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો આજે વિધાનસભામાં, અને તેમાં સરકારે જવાબ રજૂ કર્યો છે। તેની વાત કરીએ તો શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી છે તેમના દ્વારા ધોરણ 10 અને 12માં જે બોર્ડની પરીક્ષા આપતા હોય છે ને, તેને શુભેચ્છા પાઠવવા માટે થઈ અને પત્ર લખી અને શુભેચ્છા પાઠવવામાં આવી છે। બંને જે મંત્રીઓ છે તેના દ્વારા 15-15 લાખ પત્ર લખવામાં આવ્યા હોવાની વાત જે છે તે સામે આવી છે, અને તેની પાછળ સરકારે અધધ કહી શકાય તેટલા 70,44,000નો ખર્ચ જે છે તે માત્ર પત્ર લખવા પાછળ કર્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે, જેને લઈ અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા આ અંગે વધારે ખર્ચ કરવામાં આવ્યો હોવાની વાત જે છે તે કહેવામાં આવી રહી છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી બદલ।